ભરૂચ જિલ્લા પંચાયત અને નવ તાલુકા પંચાયતના પ્રમુખના નામ ભાજપ દ્વારા જાહેર કરવામાં આવતા જે તે અંગેના ફોર્મ ભાજપના ઉમેદવારોએ ભર્યા હતા. ભરૂચ જિલ્લા પંચાયત તેમજ નવ તાલુકા પંચાયતો અને ચાર નગરપાલિકાની 2.5 વર્ષની ટર્મ પૂર્ણ થતાં આગામી 2.5 વર્ષ માટેના પ્રમુખ ઉપપ્રમુખ સહિત અન્ય હોદ્દેદારોની નિમણૂંકની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. જિલ્લાની તમામ પંચાયતો અને પાલિકામાં ભાજપનું શાસન હોય આગામી 2.5 વર્ષ માટેના હોદ્દેદારોની વરણી માટે સેન્સની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, જેના અહેવાલ બાદ પ્રદેશ મોવડી મંડળ દ્વારા મેન્ડેટ આપવામાં આવ્યા છે, જેમાં ભરૂચ જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે મહેન્દ્રસિંહ વાસદિયા તેમજ ઉપપ્રમુખ તરીકે આરતીબેન પટેલ અને કારોબારી ચેરમેન તરીકે ધર્મેશભાઈ મિસ્ત્રી અને શાસક પક્ષના નેતા તરીકે વર્ષાબેન વસાવાની નિમણૂક કરવામાં આવી છે. આ જ રીતે ભરૂચ તાલુકા પંચાયત પ્રમુખ તરીકે કૌશિક પટેલ, અંકલેશ્વર તાલુકા પંચાયત પ્રમુખ તરીકે પુષ્પાબેન પટેલ, હાંસુર તાલુકા પંચાયત પ્રમુખ તરીકે સંગીતાબેન સોલંકી, વાલિયા તાલુકા પંચાયત પ્રમુખ સીતાબેન વસાવા, વાગરા તાલુકા પંચાયત પ્રમુખ ભૂપતસિંહ વાઘેલા, જંબુસર તાલુકા પંચાયત પ્રમુખ નીતિન પટેલ, નેત્રંગ તાલુકા પંચાયત પ્રમુખ વસુધા વસાવા અને ઝઘડા તાલુકા પંચાયત પ્રમુખ તરીકે જયેન્દ્ર વસાવા તેમજ આમો તાલુકા પંચાયત પ્રમુખ હેમલતા પરમારના નામની જાહેરાત આટલા વર્ષોમાં પહેલી વાર મેન્ડેટ સાથે જિલ્લા ભાજપ દ્વારા કરવામાં આવતા તેઓએ ઉમેદવારી ફોર્મ ભર્યા હતા. જેઓના વિજેતા અંગેની સત્તાવાર જાહેરાત આવતીકાલે કરવામાં આવશે. બીજી બાજુ ભરૂચ જિલ્લાની ભરૂચ સહિતની ચાર નગરપાલિકાના આગામી 2.5 વર્ષના પ્રમુખ અને ઉપપ્રમુખ અને અન્ય હોદ્દેદારોની પણ આવતીકાલે વરણી કરવામાં આવનાર છે. આજરોજ ભરૂચ જિલ્લા પંચાયત, નવ તાલુકા પંચાયત, જેમાંથી જિલ્લા પંચાયતમાં કોઈ સામે ફોર્મ ન ભરતા જિલ્લા પંચાયત પ્રમુખ તરીકે મહેન્દ્રસિંહ વાસદિયા, ઉપપ્રમુખ તરીકે આરતીબેન પટેલની નિમણૂક થઈ છે. નવ તાલુકા પંચાયતોમાંથી આઠ તાલુકા પંચાયતમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો સામે કોઈ ફોર્મ ન ભરતા આઠે આઠ તાલુકા પંચાયત બિનહરી થઈ છે. એક તાલુકા પંચાયત કે જે ઝઘડિયા, જ્યાં બીટીપીના દિલીપ છોટુ વસાવાએ ફોર્મ ભરેલ છે, તે પણ આવતીકાલે ભારતીય જનતા પાર્ટીના ખોળામાં આવનાર છે. નવે નવ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત એટલે કે ભરૂચ જિલ્લો કોંગ્રેસ મુક્ત આવતીકાલે જાહેર થઈ જશે.